વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો કાર્બનિક સંયોજનોનો અભ્યાસ આપણો સરસ રીતે ચાલી રહ્યો છે. આગળ આપણે કાર્બનિક પદાર્થોના બંધારણ કેવી રીતે દોરી શકાય, સંપૂર્ણ બંધારણ, સંઘનિત બંધારણ, રેખીય બંધારણ વિશેનો આપણે ઊંડો અભ્યાસ કર્યો અને તેને દોરતા પણ શીખ્યા, એકબીજામાં કેવી રીતે કન્વર્ટ થાય તેની પણ સારી એવી પ્રેક્ટિસ કરી. ચાલો હવે આજે આપણે આગળ વધીશું કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ અને કાર્બનિક સંયોજનોના નામકરણ તરફ ધીમે ધીમે આગળ વધીશું. મિત્રો, કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ સમજીએ તો કાર્બનિક સંયોજનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે, અચક્રિય અને ચક્રિય. જે અચક્રિય સંયોજનો છે તેમને સરળ શૃંખલાવાળા સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે, ચક્રિય સંયોજનો છે અને વલયવાળા સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે અચક્રિય અથવા સરળ શૃંખલાવાળા સંયોજનો છે એને એલિફેટિક અચક્રિય પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો મિત્રો, એક વર્ગીકરણ એવું છે કાર્બનિક સંયોજનોનું, એલિફેટિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો, આવું પણ એક વર્ગીકરણ છે. આમાં ચક્રિય અચક્રિય અને ચક્રિય અને એરોમેટિક હંમેશા ચક્રિય હોય. એના બે ભાગ પડે, બેન્ઝેનોઇડ નોન બેન્ઝેનોઇડ, આવું પણ એક વર્ગીકરણ છે. બરાબર, તો આપણે ચોપડીની રીતે અત્યારે સમજીએ, આને એલિફેટિક અચક્રિય સંયોજનો કહેવાય. એલિફેટિક અચક્રિય સંયોજનોમાં આપણે જે સાદા સંયોજનો ભણીએ છીએ, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, અત્યાર સુધી આપણે જે સરળ શૃંખલાઓ મોટે ભાગે જોઈ છે જેમાં ચક્રનો બનતું હોય, એટલે કોઈ બે કાર્બન, દૂરના બે કાર્બન ભેગા થઈને ચક્ર કે બંધ રચના ન બનાવતા હોય, સરળ શૃંખલા, સરળ બંધારણ હોય. એમાં શૃંખલાઓ હોઈ શકે, CH3 CH2 CH3 પ્રોપેન, આઇસોબ્યુટેન, એમાં શૃંખલાઓ ગમે એટલી હોય મિત્રો, એ ચક્ર ન હોવું જોઈએ. સમૂહ ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનો પણ તેની અંદર સમાવેશ પામી શકે. ઓકે, વધારે વિગતે દરેક વિશે આપણે આગળ ભણવાના છે. ચક્રિય અથવા વલયવાળા સંયોજનોની વાત કરીએ તો મિત્રો, એમને બે ભાગમાં વહેંચી શકાય, સમચક્રિય સંયોજનો અને વિષમચક્રિય સંયોજનો. સમચક્રિય સંયોજનોનો અર્થ છે કે જે આખું ચક્ર છે, બરાબર, એમાં બધા જ પરમાણુઓ એક સમાન હોય, કોઈ એક જ તત્વના પરમાણુનું આખું ચક્ર બન્યું હોય. જેમ કે આપણે અત્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણીએ છીએ એટલે આપણે કાર્બનના ચક્રની વાત કરીશું, તો સંપૂર્ણપણે ચક્ર જો કાર્બન પરમાણુનું બનેલું હોય તો એને કાર્બોચક્રિય સંયોજનો પણ કહેવામાં આવે છે. અને વિષમચક્રિય સંયોજનો એટલે કાર્બન તો હોય, એના ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જેવા તત્વો પણ જો એની અંદર ચક્રમાં કોઈ જગ્યાએ ચક્રની અંદર ચક્રની રચનામાં ભાગ લેતા હોય તો એને વિષમચક્રિય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે જે સમચક્રિય સંયોજનો છે એને ફરીથી બે ભાગમાં વહેંચીએ, એલિસાયક્લિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો. ઓકે મિત્રો, હવે આમાં પહેલા એરોમેટિકની થોડીક વાત કરી લઈએ. જે એરોમેટિક ન હોય તેને એલિસાયક્લિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે. તો એરોમેટિક સંયોજનોની વાત કરીએ મિત્રો, તો એ વિશિષ્ટ પ્રકારના સંયોજનો છે. યુકેલ નામના સાયન્ટિસ્ટે એક નિયમ આપેલો છે, 4N+2π ઇલેક્ટ્રોન, જે સંયોજનોમાં 4N+2π ઇલેક્ટ્રોન હોય અને સમતલીય રચના ધરાવતા હોય તેવા સંયોજનોને એરોમેટિક સંયોજનો કહે છે. પણ મિત્રો, આ નિયમની સમજૂતી હું તમને હમણાં આપીશ નહીં, કારણ કે નિયમને સમજવા માટે આપણે સારો એવો સમય જોઈએ અને એ આપણે વિશિષ્ટ રીતે આગળ ખાસ ભણીશું. અત્યારે માત્ર ઓળખ આપીશ કે એરોમેટિક સંયોજનો, અત્યારે ચોપડીમાં કઈ વ્યાખ્યા નથી આપી, માત્ર વિશિષ્ટ પ્રકારના સંયોજનો. એટલે આપણને એમ થાય કે એ કેવા હશે વિશિષ્ટ પ્રકારના સંયોજનો. તો મિત્રો, એના માટે યુકેલ નામના સાયન્ટિસ્ટનો એક નિયમ બનાવેલો છે, 4N+2π ઇલેક્ટ્રોન સમતલીય રચના, એને ચેક કરવું પડે. જે સંયોજનોમાં આ પ્રકારે 4N+2π ઇલેક્ટ્રોન, જ્યાં એન બરાબર 0, 1, 2 વગેરે હોઈ શકે. મિત્રો, હજુ કહું છું, નિયમ તમને અત્યારે સમજાવતો નથી, નિયમ પછી સમજાવીશ. આ માત્ર જાણકારી હતી કે આવો નિયમ હોય છે. તો એ નિયમનું પાલન કરનારા સંયોજનોને એરોમેટિક સંયોજનો કહેવાય છે. હવે એરોમેટિક સંયોજનો ન હોય, એરોમેટિક સંયોજનોમાં શું છે પછી વાત, જે આ નિયમનું પાલન કરતા નથી, યુકેલના નિયમનું પાલન નથી કરતા, એને એલિસાયક્લિક ચક્રિય સંયોજનો અથવા તો એલિફેટિક ચક્રિય, અહીંયા આપણે કીધેલું એલિફેટિક સંયોજનો અચક્રિય, એલિફેટિક ચક્રિય. એટલે આ પણ યાદ રાખજો કે એલિફેટિક સંયોજનો બે પ્રકારના હોય, અચક્રિય અને ચક્રિય. તો પહેલા આપણે વાત કરી એલિફેટિક અચક્રિય સંયોજનોની,
હવે વાત કરીએ છીએ કે એલિફેટિક ચક્રીય સંયોજનો જેને કહેવાય એલિસાયક્લિક સંયોજનો, એટલે ચક્રીય સંયોજનોમાં સૌ પ્રથમ એ જોવામાં આવે કે એરોમેટિક છે કે નહીં. જો એ એરોમેટિક ન હોય, એરોમેટિકતાનું પાલન ન કરતા હોય એના નિયમોનું, તો પછી કયા સંયોજનો કહેવાય છે? એલિસાયક્લિક સંયોજનો કહેવાય છે. આપણે જે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોહેક્સિન આ બધા સંયોજનોને એલિસાયક્લિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે એરોમેટિક સંયોજનોની વાત કરીએ મિત્રો, તો એરોમેટિક સંયોજનોમાં પણ બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ એમ બે પ્રકારના સંયોજનો જોવા મળે છે. બેન્ઝેનોઇડ મિત્રો, કદાચ તમે બેન્ઝીનનું નામ કેમિસ્ટ્રીમાં સાંભળ્યું જ હશે, અને ન સાંભળ્યું હોય તો આજે બરાબર સાંભળી લો. આ જે આપણે ષટ્કોણ જેવી રચના, ફરીથી એ દોરું એટલે ખ્યાલ આવે, ષટ્કોણ. હવે ષટ્કોણનો શું અર્થ થાય તો આપણે આપણે બંધારણ દોરતા શીખી લીધું, અને દરેક જગ્યાએ અહીંયા એક છોડીને એક પાઈ બંધ. મિત્રો, આ રચનાને બરાબર ડીલમાં વસાવી લેજો, કારણ કે હવે કાયમ આની સાથે આપણે કામ કરવાનું છે. અને બેન્ઝીન કહેવાય છે મિત્રો, અને યુકેલના નિયમનું પાલન કરે છે, એટલે એરોમેટિક સંયોજનો છે. તો આ જે બેન્ઝીન છે એના જેવા બેન્ઝીન ચક્ર જેમાં રહેલું હોય અને એરોમેટિક સંયોજન હોય, બેન્ઝીન ચક્ર જેમ કે બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, નેપ્થેલિન, અને એવા લાખો સંયોજનો છે જેમાં બેન્ઝીન ચક્ર હોય જ છે અને એરોમેટિક હોય, એને બેન્ઝેનોઇડ સંયોજનો કહેવામાં આવે છે. બેન્ઝીન ચક્ર ધરાવતા એરોમેટિક સંયોજનો. આ ઉપરાંત કેટલાક એવા પણ સંયોજનો છે મિત્રો જેમાં કોઈ બેન્ઝીન ચક્ર હોતું નથી. બેન્ઝીન ચક્રમાં આપણે ષટ્કોણ જોઈએ છે, અહીંયા ટ્રોપોલોનની એક રચના કેમિસ્ટ્રીમાં આપેલી છે આપણી બુકમાં, તો અહીંયા સપ્તકોણ છે બરાબર, એની રચના બેન્ઝીન જેવી નથી. તે છતાં યુકેલના નિયમો મેન બેન્ઝીન જેવી રચના હોય તો જ એરોમેટિક હોય એવું નથી. મોટાભાગના એરોમેટિક સંયોજનોમાં બેન્ઝીન જેવી રચના જોવા મળે છે, પણ મુખ્ય છે યુકેલનો નિયમ. યુકેલના નિયમનું જે પાલન કરે એ બધા સંયોજનો એરોમેટિક સંયોજનો કહેવાય. જો બેન્ઝીન જેવી રચના ન ધરાવતા હોય તો એને નોન બેન્ઝેનોઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણને એક ઉદાહરણ અહીંયા ચોપડીમાં આપેલું છે. સપ્તકોણ છે મિત્રો, એને ટ્રોપોલોન તરીકે ઓળખવામાં આવે છે. તો શોર્ટ ક્વેશ્ચન માટે, એમસીક્યુ માટે આ ધ્યાન રાખજો, નીચે પૈકી કયું નોન બેન્ઝેનોઇડ એરોમેટિક છે. તો બીજા બધા પણ આપણે પછી આગળ જતા શીખીશું, અત્યારે તો ખાલી વર્ગીકરણ શીખીએ છીએ એટલે અંદર આપણે બહુ ઉદાહરણ લેતા નથી. ઓકે મિત્રો, આ ઉપરાંત અહીંયા વર્ગીકરણમાં સીધું બતાવ્યું નથી, પણ એરોમેટિક સંયોજનોમાં પણ વિષમ ચક્રીય સંયોજનો હોઈ શકે. ટેક્સ્ટબુકમાં વાત કરી છે, નીચે લેખિતમાં મેં આ ચાર્ટમાં જ બધું સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે, એટલે એક્ઝામમાં ખાલી ચાર્ટ જોઈને તમને નોટમાં ખ્યાલ આવી જાય. તો એરોમેટિક સંયોજનો પણ વિષમ ચક્રિય હોઈ શકે, એટલે કે યુકેલના નિયમનું પાલન કરે અને સાથે કાર્બન પરમાણુ ઉપરાંત એની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન કે સલ્ફર આવેલા હોય. તો ટેક્સ્ટબુકમાં એવા ત્રણ સૂત્રો આપેલા છે જેને ખાસ યાદ રાખવાના છે મિત્રો. શોર્ટ ક્વેશ્ચન માં આ બાબત, જે ચોપડીમાં જે જે સૂત્રો આપ્યા છે એને એક પછી એક હવે ધીમે ધીમે તમારે જેમ ઇંગ્લિશ વાત થાય તો ડિક્શનરીમાં વર્ડ્સ ઉમેરતા જઈએ તેમ આ સૂત્રોને હવે તમારે યાદ રાખવાના છે. ફ્યુરાનનું સૂત્ર બરાબર, આ રીતે ઓક્સિજન હોય ફ્યુરાન, ઓકે, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર હોય તો એ થાયોફીન બરાબર, થાયોફીન, અને છ ખૂબ જ જાણીતું સંયોજન છે, છ ચક્ર, છ સભ્યવાળું ચક્ર જેમાં એક નાઇટ્રોજન છે અને એક છોડીને એક ટ્રિપલ બોન્ડ છે. મિત્રો આને પણ ખાસ યાદ રાખવાનું છે હવે પછી. તો જે જે નામ અને સૂત્ર આવતા જાય એને યાદ રાખતા જવાના. આનો ઉપયોગ બહુ ઓછો આવશે મિત્રો, બહુ ઓછો બરાબર, એટલે આના નામો વિદ્યાર્થી મોટેભાગે ભૂલી જાય છે, અને શોર્ટ ક્વેશ્ચનમાં આવે તો પછી એને મુશ્કેલી થાય, એટલે આ નામ ખાસ યાદ રાખવા. ટ્રોપોલોનનું સ્ટ્રક્ચર પણ એકવાર દોરીને બતાવી દઉં, સપ્તકોણ દોરવાનો છે. એટલે મિત્રો આ રીતે કરીએ, અહીંયાથી ડેશ, અને હજુ વધારે ખાંચો આ રીતે, એટલે 1 2 3 4 5 6 અને 7, ઓકે. અને અહીંયા જે છે એક છોડીને એક પાઈ બંધ, આ છે ટ્રોપોલોન. આ ચાર મેં ખાસ દોર્યા છે એટલા માટે શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ, આનું નામ આગળ આવવાનું નથી. આ બધા સંયોજનો વારંવાર આગળ આવવાના છે એટલે તમને આવડશે.
પણ આ ચાર સંયોજનો છે તેની આગળ બહુ ચર્ચાવવાની નથી એટલે એને અલગથી અત્યારે યાદ રાખી લેવા. ઓકે મિત્રો, તો અહીંયા આપણે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ ભણ્યા. આ ઉપરાંત આ એલિફેટિક અને એરોમેટિકની પ્રેક્ટિકલી ડિફાઈન કરી કે ભાઈ પ્રેક્ટિકલી એ કેવી રીતે અલગ છે. ખરેખર તો મિત્રો આ જે વર્ગીકરણ છે એલિફેટિક અને એરોમેટિક આ બે શબ્દોને બહુ સમજવા જેવા છે. એટલે કે ફરીથી થોડીક વધારે સમજણ આપી દઉં તો યુકેલના નિયમનું પાલન કરે તેવા સંયોજનોને એરોમેટિક કહેવાય અને યુકેલના નિયમનું પાલન ન કરતા હોય તેવા બધા જ સંયોજનો, પછી ચક્રી હોય કે અચક્રી હોય, એ બધાને એલિફેટિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે. અને પ્રેક્ટિકલી વાત કરીએ તો ખાસ તો પ્રેક્ટિકલની પરીક્ષા જશો તો સૌ પહેલી જ ટેસ્ટ તમને આવશે કે પદાર્થને પોર્સેલિનના ટુકડા પર સળગાવો, પોર્સેલિનના ટુકડા પર પદાર્થને થોડોક લઈને સળગાવો, જો તેમાંથી ધુમાડો નીકળે તો એ એરોમેટિક સંયોજન છે, ધુમાડો ઉત્પન્ન કરે. પ્રેક્ટિકલી વાત કરીએ તો ધુમાડો ઉત્પન્ન કરે તો એરોમેટિક સંયોજન છે, અને ધુમાડો ન ઉત્પન્ન કરે તો એલિફેટિક છે. એટલે આ રીતે પ્રેક્ટિકલી એમને છૂટા પાડવામાં આવે છે અને પછી આગળ વધે છે. એલિફેટિક હોય તો એ અલગ પ્રકારના સંયોજનો છે, એરોમેટિક હોય તો તે અલગ પ્રકારના સંયોજનો. આ ઉપરાંત પણ એક વર્ગીકરણ જાણીતું છે મિત્રો, જે આ એરોમેટિક શબ્દ છે એ એરોમા શબ્દ પરથી બનેલો છે. એરોમા, એરોમા એટલે સુગંધ, એરોમા એટલે સુગંધ. આ જે બધા સંયોજનો છે બરાબર એ સુગંધી દ્રવ્યો છે, જ્યારે એલિફેટિક સંયોજનો છે એમાં સુગંધ મોટાભાગના દ્રવ્યો સુગંધી નથી, કેટલાક હોઈ શકે પણ તે એમની સુગંધ માટે જાણીતા નથી. જ્યારે એરોમેટિક સંયોજનો વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવે છે. મિત્રો વધારે વિગતે આપણે આ બધી જ વસ્તુને આગળ ધીમે ધીમે સ્ટડી કરીશું. આ જસ્ટ ઓવરવ્યૂ છે, ઓવરવ્યૂ એટલે કહેવાનો અર્થ અહીંયા કોઈ વસ્તુ આપણે બહુ ડિટેલમાં સમજાવી નથી, માટે ઉપર છેલ્લી જાણકારી આપી છે કે આવું આવું આપણે ભણવાનું આગળ વધારે ડિટેલમાં આવશે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? શબ્દની અંદર જ એનો અર્થ સમજાયેલો છે, ક્રિયાશીલ એક્ટિવ સમૂહ. સમૂહ કાર્બનિક સંયોજનોમાં વિશિષ્ટ રીતે જોડાયેલો પરમાણુ કે પરમાણુ સમૂહ. કોઈ કાર્બનિક સંયોજન લઈએ જેમ કે CH3 CH2OH, તો એની અંદર જોડાયેલો પરમાણુ કે પરમાણુ સમૂહ. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લઈએ CH3 CH2Cl, તો અહીંયા પરમાણુ છે. ઓકે, અહીંયા કહેવાશે OH એટલે પરમાણુ સમૂહ છે. હજુ એક ઉદાહરણ લઈએ CH3COH, તો આ અગેઇન પરમાણુ સમૂહ છે. તો કાર્બનિક સંયોજનમાં રહેલો પરમાણુ કે પરમાણુ સમૂહ જે કાર્બનિક સંયોજનોના લાક્ષણિક ગુણધર્મો માટે જવાબદાર હોય છે, એટલે કે આ ઇથેનોલ છે, ઇથેનોલના જેટલા પણ ગુણધર્મ છે એ આ OH પર આધારિત છે. અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે એની સાથે એને લેવા દેવા નથી. એવી જ રીતે આ જે CH3CH2Cl ક્લોરોઇથેન છે એના ગુણધર્મમાં Cl સાથે Cl પર સંપૂર્ણપણે આધારિત છે. એવી જ રીતે અહીંયા ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ છે બરાબર, એના બધા જ ગુણધર્મો કોની પર આધારિત છે? COH પર છે. જેમ કે એક એક ઉદાહરણની વાત કરીએ તો આ એસિડિક સ્વભાવ ધરાવે છે, એટલે કે આના દ્રાવણની pH તમે જાણતા હોય એવા ઉદાહરણની વાત કરીએ તો pH less than 7. તો આ pH less than 7 શેના કારણે છે? તો કે આ COH ને કારણે છે, CH3 ને એની સાથે કઈ લેવા દેવા નથી. ઓકે, ઇથેનોલ અહીંયા વાત છે, તો ઇથેનોલ આપણે કહે છે, આપણે જે જાણીએ છીએ પ્રમાણે વાત કરીએ તો નશાકારક દ્રવ્ય છે બરાબર. તો નશાકારક દ્રવ્યોમાં જે નશો ઉત્પન્ન થાય છે OH સમૂહને કારણે છે, એને આની સાથે કઈ લેવા દેવા નથી. તો મિત્રો ફરીથી કાર્બનિક સંયોજનોમાં વિશિષ્ટ રીતે જોડાયેલો પરમાણુ કે પરમાણુ સમૂહ જે કાર્બનિક સંયોજનોના લાક્ષણિક ગુણધર્મો માટે જવાબદાર હોય છે તેને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે મિત્રો બે પ્રકારના સંયોજનોનો અભ્યાસ કરીશું. એક આ રીતે પણ એક વર્ગીકરણ કરી શકાય, હાઇડ્રોકાર્બન સંયોજનો. અને ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનો. સમજો મિત્રો, વર્ગીકરણ તો બધી બહુ રીતે કરી શકાય. આ પણ એક વર્ગીકરણ છે, કાર્બનિક સંયોજનો તો હાઇડ્રોકાર્બન સંયોજનો અને ક્રિયાશીલ સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનો જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ ધરાવતા હોય, અને ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનો છે કાર્બન હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન નાઇટ્રોજન હેલોજન સલ્ફર વગેરે પરમાણુ કે પરમાણુ સમૂહ સ્વરૂપે ધરાવતા હોય. હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે પણ થોડું ઘણું તમે ભણીને આવ્યા છો,
याद करिए अल्केन, अल्किन, अल्काइन आ बदा हाइड्रोकार्बन है। आपने आज एरोमेटिक संयोजनों की बात करी एक वधारे एनी अंदर एरिन आ रीतनु पण वर्गीकरण है मित्रों। वर्गीकरण बधी बहु रीते थाय तो आ खाली जानकारी माटे छे तमारो के कार्बनिक संयोजनों बे प्रकारना होय छे। एक जेवा कोई अवक्रियाशील समूह नथी होतो एने हाइड्रोकार्बन संयोजनों कहेवाय जे मात्र कार्बन अने हाइड्रोजन ना बनेला छे। अने बीजा छे क्रियाशील समूह वाला जेनी अंदर कोई चोक्कस परमाणु के परमाणु समूह छे अने संयोजन ना बधा ज गुणधर्मो परमाणु के परमाणु समूह पर आधार राखता होय छे। मित्रों आवा घणा बधा जुदा जुदा परमाणु समूह छे जेनो आपणे आगळ डिटेल में अभ्यास करीशुं। अत्यारे तो मात्र कार्बनिक संयोजनों शू है एनी ओळख आपीने आपणे धीमे 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 आगळ वधी रह्या छे। तो आवा केटला जाणीता समूहों की बात करिए तो ओएच समूह जे छे एने आल्कोहोल समूह कहवाय छे, सीएचओ समूह छे एने एल्डिहाइड समूह कहवाय छे, सीओएच समूह छे एने कार्बोक्सिलिक एसिड समूह कहवाय छे, सीओ छे एने कीटोन समूह कहवाय छे। घनीवार तमने आवुं एक्स लखेलू देखाशे तो ऑर्गेनिक केमिस्ट्री में मित्रों एक्स नो अर्थ थाय फ्लोरिन क्लोरिन ब्रोमीन आयोडीन जे हेलोजन छे एना माटे आ बधा एक सरखा मोटा भागना रासायनिक गुणधर्मो समान होय, फ्लोरिन होय, क्लोरिन होय, ब्रोमीन होय के आयोडीन, तो ए बधानी जगह एक्स संज्ञा लखवामां आवे छे। तो आ बधा क्रियाशील समूहना अमुक उदाहरण छे, हजु तो बीजा घणा बधा क्रियाशील समूह छे जे आपणे आगळ शीखीशुं। ओके मित्रों चालो तो आटलू नोटमां लखी लो। ओके मित्रों तो हवे आपणो नेक्स्ट मुद्दो छे समान धर्मी श्रेणी। मित्रों आमां पण शब्दोमां ज अर्थ रहेलो छे समान धर्मी, समान गुणधर्म। धरावता संयोजनो नी श्रेणी आवो सरल अर्थ थाय समान धर्मी श्रेणी, समान गुणधर्म धरावता संयोजनो नी एक श्रेणी सीरीज बनावामां आवे, समूह बनावामां आवे। चलो मित्रों आनी टेक्स्टबुक नी व्याख्या छे ए थोड़ी एवी रीते लखायेली छे के न समझाय, तमे जल्दी थी एनी वाक्य रचना बेसाड़ी न सको, गूंचवाड़ो थाय एटले मैं एक मारी रीते सरल वाक्य रचना लीधी छे। तो आ वाक्य रचनानो पण आपणे एक्जाम में उपयोग करी शके। जे संयोजनो एक समान क्रियाशील समूह धरावता होय, जे संयोजनो एक समान क्रियाशील समूह धरावता होय अने तेमना रासायनिक गुणधर्मो पण समान होय। मित्रों रासायनिक गुणधर्मो समान होय, गुणधर्मो बे प्रकारना आवे रासायनिक अने भौतिक गुणधर्मो। एटले मित्रों अहींया गुणधर्म समान गुणधर्मो पण गुणधर्मो कयो रासायनिक के भौतिक, तो भौतिक गुणधर्म एटले गलन बिंदु, उत्कलन बिंदु, घनता ए बधा भौतिक गुणधर्म कहेवाय अने एनी रासायनिक प्रक्रियाओ ऑक्सिडेशन रिडक्शन बराबर आवी जुदी जुदी प्रक्रियाओ जे होय एना रासायनिक गुणधर्मो कहेवाय। तो भौतिक गुणधर्मो जुदा होय सके पण रासायनिक गुणधर्मो पण समान होय तेवा संयोजनोनी क्रमिक श्रेणी, क्रमिक जेमां रहेला बधा सभ्य चोक्कस क्रममां रहेला होय तेने कहेवाय समान धर्मी श्रेणी। फरीथी मित्रों एक वार जे संयोजनो एक समान क्रियाशील समूह धरावता होय तेमज तेमना रासायनिक गुणधर्मो पण समान होवा जोईए अने क्रमिक श्रेणी बनावता होवा जोईए तो तेने समान धर्मी श्रेणी कहेवाय। उदाहरण जोईए बहु सीम्पल छे, आपने ऑलरेडी जाणीए छे आल्केन श्रेणी मिथेन इथेन प्रोपेन ब्यूटेन पेन्टेन आ बधी जे आ जे संयोजनोनी श्रेणी छे ने आपणे आल्केन श्रेणी तरीके ओळखीए छे। आल्कोहोल श्रेणी मिथेनॉल इथेनॉल प्रोपेनॉल मित्रों आ बधामां एक समान क्रियाशील समूह है ओएच 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 अने तमे जो तो धीमे 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 क्रमशः सभ्य आगळ वधता जाय छे। ओके तो आवी श्रेणीने समान धर्मी श्रेणी कहेवाय छे। दरेक समूहनी पोतानी एक आवी श्रेणी होय छे। आ श्रेणीनी खास लाक्षणिकताओनी वात करीए तो ए लाक्षणिकता छे सामान्य सूत्र। आवी जे श्रेणी छे ने आपणे कोई चोक्कस सामान्य सूत्र वडे दर्शाई शके छे। जेम के आल्केन संयोजनो छे एनुं सामान्य सूत्र आपणे जाणीए छीए CN H 2N + 2 बराबर CN H 2N + 2 सूत्रनुं पालन आ दरेक जग्याए एना सूत्रमां थतुं जोवा मळे छे। एने मित्रों वधारे विगते अमने आपणे आगळ समजे तो आ श्रेणीना दरेक सभ्योने चोक्कस सामान्य सूत्र वडे दर्शाई शकाय छे बराबर। तेना बे क्रमिक सभ्यो वच्चे क्रमिक सभ्यो वच्चे CH2 એકમનો તફાવત હોય અહીંયા અને અહીંયા આવી જાવ તો આ બે વચ્ચે તમે જોશો કાર્બન એક કાર્બન વધે છે અહીંયા 4 અને 6
એટલે બે હાઇડ્રોજન વધે. અહીંયા ને અહીંયા તો સ્પષ્ટ દેખાય છે તમને CH2 નો વધારો છે, આમાં ને આમાં આવી જાવ સ્પષ્ટ દેખાય છે CH2 નો ડિફરન્સ છે, આની અને આની અંદર આવી જાવ ફરીથી તમને સ્પષ્ટ દેખાય છે કે CH2 નો તફાવત છે. તો બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 એકમનો તફાવત હોય, અને કેટલીક વાર એમસીક્યુ માં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે પરમાણુ ભાર, તો પરમાણુ ભારનો તફાવત કેટલો હોય મિત્રો? તમે કહો CH2 કાર્બનના 12 અને હાઇડ્રોજનનો 1, પરમાણુ ભારનો તફાવત બે સભ્યો વચ્ચે 14 એમયુ જેટલો હોય, 14 એમયુ જેટલો હોય. ઓકે મિત્રો, અહીંયા ચોપડીમાં નથી લખ્યું પણ ખાસ સ્પષ્ટતા કરી દઈએ, રાસાયણિક ગુણધર્મો સમાન હોય આવી શ્રેણીના ક્રમશ ક્રમિક સભ્યોના, પણ ભૌતિક ગુણધર્મો એ ક્રમશઃ ફેરફાર પામે છે. આ બાબત વધારાની છે ટેક્સ્ટ બુક કરતા, પણ નોંધ કરી લેજો. આપણે આગળ શીખીશું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ બધા ભૌતિક ગુણધર્મો કહેવાય છે. રંગ સ્વાદ જે ક્રમશઃ ફેરફાર પામે, એટલે ગલન બિંદુ વધતું હોય તો પછી જેમ 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 કાર્બનની સંખ્યા વધતી જાય તેમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા બધું ક્રમશઃ વધતું જાય. ઓકે મિત્રો, હવે આ જે સમાનધર્મી શ્રેણી છે એ મુદ્દો આમ પરીક્ષામાં ઓછો પૂછાય, પણ એમાં સૌથી અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ છે સામાન્ય સૂત્ર. બરાબર, સામાન્ય સૂત્ર આપણે દરેક શ્રેણીના સામાન્ય સૂત્ર આપણને આવડવા જોઈએ. આવડવા જોઈએ એટલે ગોખવાની જરૂર નથી, આપણને બનાવતા આવડવા જોઈએ. તો એક્ઝામમાં કદાચ આપણને કોઈ પ્રશ્નમાં પૂછવાનો ટ્રાય કરે તો આપણે જાતે પણ સામાન્ય સૂત્ર બનાવી શકીએ. ઓકે, તો શરૂઆત અત્યારે આપણે વાત કરીશું, અહીંયા ખાસ પ્રેક્ટિસ કરીશું સામાન્ય સૂત્ર કેવી રીતે બનાવો. સામાન્ય સૂત્ર મોઢે કરવાની વાત નથી મિત્રો, સામાન્ય સૂત્ર બનાવવાની વાત છે. આપણે જાતે જ બનાવી શકીએ, એમાં કશું કોઈ યાદ રાખવાની જરૂર નથી, સિમ્પલ. ચાલો, તો અહીંયાથી આપણે આલ્કેન, કદાચ તમે એવું કરી શકો કે આલ્કેન છે એનું એકલું સૂત્ર યાદ રાખી લો તો તમારા માટે જે કામ છે એ ઘણું સરળ થઈ જશે. આલ્કેન જે છે એનું એકલું સૂત્ર, એક સૂત્ર હું યાદ રાખવા માટે એટલા માટે કોઈ એ પણ બનાવી શકાય. આપણે CH3 એટલે CH4, CH3 CH3, CH3 CH2 CH3. તો અહીંયા ખાલી તમે સમજો કે આ કોઈ ખાસ કરીને મિત્ર ત્રણ કાર્બન વાળો સભ્ય લેવાનો. બરાબર, તો એનાથી તમે જલ્દી સૂત્ર બનાવી શકો. કાર્બન કાર્બન કાર્બન, કાર્બનની સંખ્યા કેટલી છે? ત્રણ. હાઇડ્રોજનની વાત કરીએ તો ત્રણ, ત્રણ છ ને બે આઠ. ઓકે, તો અહીંયા થઈ ગયું સી થ્રી એચ એટ. હવે એનો મેક્સની મદદથી નિયમ છે કે ભાઈ ત્રણ અને આઠ, ધારો કે એન બરાબર ત્રણ છે તો આઠ જે સંબંધ છે તે આપણને કેવી રીતે મળે છે? તો કે અહીંયા આપણે લઈશું તો ટુ એન પ્લસ ટુ, એટલે બે ગુણ્યા ત્રણ, બે તાલી છ વત્તા બે ઇઝ ઇક્વલ ટુ એઠ. બરાબર, તો આનું સામાન્ય સૂત્ર આપણે બનાવીશું સીએન એચ ટુ એન પ્લસ ટુ, એક આ રીતે થાય. બરાબર, બીજી એક સમજણ પણ છે મિત્રો, સમજણ પાયામાંથી સમજણ લઈએ એટલે આપણને કોઈ ગૂંચવણો ન થાય. જુઓ આના સૂત્રને આપણે સમજીએ. ઓકે, હું આ જે બે એચ છે એને જરાક અલગ દર્શાવું એટલે તમને એકદમ સૂત્ર તરત જ સમજાઈ જાય કે ભાઈ આવું સૂત્ર શા માટે. આ પ્રોપેન છે. હવે મિત્રો તમે જોશો તો દરેક કાર્બન સાથે બે એચ તો જોડાયેલા છે, દરેક કાર્બન સાથે બે એચ તો જોડાયેલા છે, માત્ર બને છે શું? જે અંતિમ કાર્બન હોય, જે અંતિમ કાર્બન હોય એની પર એક એક એચ વધારાનો હોય, જે અંતિમ કાર્બન હોય એની પર એક એક એચ વધારાનો હોય. એટલે જેટલા કાર્બન, ધારો કે એન કાર્બન છે તો એચ ટુ એન તો હોય જ, જેટલા કાર્બન છે. આલ્કેન માટેની વાત છે, આપણે સૂત્ર કેવી રીતે બન્યું. બરાબર, કાર્બન એન હોય તો એચ ટુ એન, એના દરેક કાર્બન સાથે બે એચ તો જોડાયેલા જ હોય, પ્લસ બે છેડા હોય. કેટલા છેડા હોય? કોઈના પણ બે, અને બંને છેડા પર, બંને છેડા પર એક એક, બંને છેડા પર એક એક હાઇડ્રોજન હોય. એના માટે આપણે શું કરવું પડે? પ્લસ ટુ. એટલે આ રીતે આપણે આલ્કેનનું સૂત્ર બનાવ્યું, આલ્કેનનું સૂત્ર બનાવ્યું સીએન એચ ટુ એન પ્લસ ટુ. એટલે મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ યાદ રાખી લે છે, યાદ રાખી લો તો પણ વાંધો નથી. આલ્કેનનું સૂત્ર છે સીએન એચ ટુ એન પ્લસ ટુ, પણ ભૂલી જાઓ કદાચ કોઈ વાર
तो सीम्पल मैथ से गणित से आ रीते आपने एने बनावी पण शकीए। ओके मित्रों, हवे आल्केन ना सूत्र पर थी आपने बाकी ना सूत्र बनावीशुं। तो एना माटे मारे थोड़ी जग्या जोईशे, तो तमे पहेला आल्केन विशे आटलू लखी लो, त्यार पछी हूँ आ भूसी अने आल्केन माथी बीजा सूत्र केवी रीते बनाव, आल्केन नुं एक आपणने खबर पड़ी गई, तो एनी पछी झड़पथी बीजा सूत्र केवी रीते बनावा ते आपणे शीखीशुं। चलो आटलू लखी लो पहेला एक वार, ओके मित्रों, तो तमारो आ लखाई गयो हशे। चलो तो हवे आगळ वधी आपने, हवे आल्केन परथी बीजा सूत्र आपने बनावे, आल्किन नुं सूत्र, आल्किन पछी आपने बनावे आल्काइन, पछी आपने बनावे आल्कोहोल, जेने मित्रों कहेवाय छे आल्केनोल, आपने जेने आल्कोहोल कहीए छे ए आयुपीएससी એટલે કે નામકરણની ભાષામાં આલ્કેનોલ કહેવાય, આલ્કેનાલ શ્રેણી। થોડાક ઉદાહરણ આપું, બાકીના પછી તમે જો થોડાક સમજી ગયા તો બાકીના જાતે પણ બનાવી શકશો। આલ્ડીહાઇડ, કીટોન, ઓકે, આલ્કેનોઇક એસિડ, આ મોટે ભાગે જે સૌથી વધારે પૂછાય છે એવા સંયોજનોની આપણે અહીંયા વાત કરી દઈએ છીએ। કાર્બોક્સિલિક એસિડ, મિત્રો અહીંયા ઘણાને એમ થાય કે સર આ કાર્બોક્સિલિક એસિડ ખાલી એસિડ લખીએ તો નહીં ચાલે, નહીં ખાલી એસિડ એટલે આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે HCl, H2SO4, HNO3 આ બધા માટે એસિડ શબ્દ વાપરીએ છીએ, તો અહીંયા એના કરતાં થોડા કાર્બોક્સિલિક સમૂહ છે અને એનો એસિડિક ગુણધર્મ છે, અને ખાસ કરીને શરૂઆતના લેવલ પર આપણે એમ કહી શકીએ કોઈ કાર્બનિક પદાર્થના એસિડની વાત છે, એટલા માટે આપણે કાર્બોક્સિલિક એસિડ શબ્દ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં માત્ર એસિડ શબ્દ ન બોલતા કાર્બોક્સિલિક એસિડ શબ્દ બોલીશું। ઓકે, તો આના સૂત્ર કેવી રીતે બને છે આ સંયોજનોના તેની આપણે વાત કરીએ। ઓકે ચાલ, તો સૌ પ્રથમ આલ્કિન, આલ્કિન સંયોજનોની વાત કરીએ તો આલ્કિન આપણે ઉદાહરણ લઈએ। ચાલો આલ્કિનનો પ્રથમ સભ્ય છે CH2 ડબલ બોન્ડ CH2, CH3CH ડબલ બોન્ડ CH2। ઓકે મિત્રો, હમણાં સમજાવ્યું એ પ્રમાણે જો હવે બનાવવાની રીત, સમજવાની રીતની વાત કરી તો આલ્કેનમાંથી આલ્કિન કેવી રીતે બન્યું એ જોઈએ। CH3CH3 માંથી બે એચ દૂર કરો, દરેક કાર્બન બે એચ દૂર કરો, બંને કાર્બન પર ઠીક એક એચ, તો તમારું શું બનશે CH2CH2, અને જે એક એક એચ દૂર થયો એની જગ્યાએ એક નવો બંધ બનશે। આ રીતે ઇથીન સૂત્ર બન્યો। એવી જ રીતે આપણે પ્રોપીન છે, આપણું બીજું ઉદાહરણ લઈએ CH3CH2CH3, અહીંયા હું હવે લાંબુ લખતો નથી, -2H, તો અહીંયાથી ને અહીંયાથી કાર્બન પરથી એક એચ દૂર કરું CH3CH ડબલ બોન્ડ CH2। એટલે કહેવાનો અર્થ કેવી રીતે આલ્કિન બને છે, બે એચ આલ્કેન સંયોજનોમાંથી જ આપણે આલ્કિન બનાવવાની રીત શીખીએ, તો બે એચ દૂર કરીએ તો એમાંથી આપણને આલ્કિન મળે છે। એટલે આલ્કિનનું જે સૂત્ર આપણી પાસે હતું, આલ્કેનનું સૂત્ર હતું CnH2n+2 માંથી -2H, બે એચ કાઢી નાખીએ, બરાબર, અહીંયા લખી દઉં અને પછી થોડુંક નીચે લઈ લઈએ, તો સામાન્ય સૂત્ર કેવી રીતે બનશે, તો આપણી પાસે આલ્કેનનું સૂત્ર છે CnH2n+2 -2H, બે એચ કાઢી નાખીએ તો આ જે છેડાના બે એચ છે તે નીકળશે મિત્રો, બરાબર, અથવા તો એક એક એચ ઓછા થઈ જાય તો સૂત્ર થઈ જશે CnH2n। શું સૂત્ર થઈ ગયું? CnH2n સૂત્ર થઈ ગયું। ઓકે, હવે સેમ એ જ રીતે આલ્કાઇનના સૂત્રને સમજીએ મિત્રો। હવે હું એક જ ઉદાહરણ લઈશ, આલ્કાઇન, ઓકે, તો નીચે ઉદાહરણ લો, અહીં આપણે સૂત્ર બનાવીશું, આપણી પાસે છે CH2 ડબલ બોન્ડ CH2, હજુ જો આમાંથી એક એક એચ દૂર કરીએ -2H, અહીંયાથી એક એચ ને અહીંયાથી એક એચ દૂર કરીએ તો CH ટ્રિપલ બોન્ડ
સી એચ. એટલે હજુ એક એક એચ દૂર કરીએ તો આલ્કાઇન બને. એટલે આલ્કાઇનનું સૂત્ર બનાવવું હોય તો આલ્કીનનું સૂત્ર આપણને ખબર છે, આલ્કીનનું સી એન એચ ટુ એન, બરાબર. આ કોનું છે? આલ્કીન. માંથી બે એચ દૂર કરી, હવે બે એચ કેવી રીતે દૂર કરવા? તો મેક્સના નિયમ મુજબ સી એન એચ ટુ એન માઇનસ ટુ. શું? સી એન એચ ટુ એન માઇનસ ટુ. આ કરવાથી આપણને કોનું સૂત્ર મળશે? આલ્કાઇનનું સૂત્ર મળશે. ઓકે મિત્રો, તો આલ્કેનનું સૂત્ર બન્યું સી એન એચ ટુ એન પ્લસ ટુ. આલ્કીનનું એમાંથી બે એચ કાઢી નાખીએ તો સી એન એચ ટુ એન. આલ્કાઇનનું સૂત્ર બન્યું સી એન એચ ટુ એન માઇનસ ટુ. જનરલી કદાચ આ સૂત્ર તમે દસમા ધોરણમાં પણ જાણતા હશો, પણ કદાચ કોઈને મોઢે હોય પણ ન ખ્યાલ હોય તો કેવી રીતે બને છે એ પણ આપણે જાણી લીધું. ઓકે, હવે આલ્કોનોલ, આલ્કોહોલ સંયોજનો ની વાત કરીએ મિત્રો. ચાલો, તો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ આ સંયોજન કેવી રીતે બન્યું? આ એકને સમજીએ આપણે. તો આપણી પાસે હતું સી એચ થ્રી સી એચ થ્રી. જોજો, એની અંદર એનું સ્ટ્રક્ચર સમજીએ. ઓકે, હવે એમાંથી મારે સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ બનાવવું છે. સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ બનાવવું છે, શું ફેરફાર કરવાનો? શું ફેરફાર કરવાનો? સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ. ઓકે, સી એચ 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 સી એચ એચ. જોજો મિત્રો, આટલો જ ફેરફાર છે એની અંદર. ઓ એચ. ઓકે, તો આ બે સૂત્રને સમજો, સી એચ થ્રી સી એચ થ્રી સી એચ થ્રી સી એચ ટુ એચ, શેનો ફેર છે? જેટલા કાર્બન આમાં છે એટલા જ કાર્બન આમાં છે, જેટલા હાઇડ્રોજન આમાં છે એટલા જ હાઇડ્રોજન આમાં છે. માત્ર એક જગ્યાએ સી અને એચની વચ્ચે શું ઉમેરાઈ જાય છે? ઓ ઉમેરાઈ જાય છે. એટલે કે આલ્કેનનું જે સૂત્ર છે એ સૂત્ર તો અહીંયા રહેશે જ. આલ્કેનનું જે સૂત્ર છે તો રહેશે જ, એમાં માત્ર શું ઉમેરવાનો છે? ઓ ઉમેરવાનો છે. એટલે આલ્કેનોલનું સૂત્ર, આલ્કેનોલનું સૂત્ર બનાવીએ આલ્કેન પરથી. આલ્કેન પ્લસ ઓ, મિત્ર સરળ ભાષામાં હું મારી રીતે સમજાવું તો એમાંથી આપણે બની જશે આલ્કેનોલ, એટલે કે આલ્કોહોલ. એટલે આપણી પાસે સૂત્ર હતું સી એન એચ ટુ એન પ્લસ ટુ, તો હવે સૂત્ર થઈ જશે સી એન એચ ટુ એન પ્લસ ટુ ઇન્ટુ ઓ. આ કોનું સૂત્ર થઈ ગયું? આલ્કેનોલ સંયોજનોનું સૂત્ર થઈ ગયું. ઓકે, તો યાદ રાખવા કરતાં પરીક્ષામાં ભૂલી જાઓ તો આ રીતે એક ઉદાહરણ કમ્પેર કરી લેવાનું ને એના પરથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સૂત્ર શું બને. ઓકે, આલ્કેનાલ સૂત્રની વાત કરીએ. આલ્કેનાલ, તો આપણે લઈએ એક સી એચ થ્રી સી એચ થ્રી અને એક લઈએ સી એચ થ્રી સી એચ ઓ. તો અહીંયા સી, અહીંયા બનાવીએ આપણે સી એચ એચ સી એચ એચ એચ. ઓકે, હવે આ સૂત્રને બનાવીએ આપણે, તો સી એચ 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 સી. હવે એક એચ તો છે જ અજવાની સાથે, પણ આ જે બે એચ છે, બે એચ છે એ દૂર થાય અને એની જગ્યાએ અહીંયા આવે છે ડબલ બન ઓ. આ બેના સ્ટ્રક્ચરને જો સમજીએ, શું થયું? આ જે બે એચ છે એ દૂર થઈ જાય અને એની જગ્યાએ આવી જાય ડબલ બન ઓ. તો હવે આનું સૂત્ર સી એન એચ ટુ એન પ્લસ ટુ હોય તો શું કરવાનું છે? માઇનસ બે એચ અને પ્લસ ઓ. શું કરવાનું છે મિત્રો? બે એચને દૂર કરવાના અને એક ઓને ઉમેરવાનું. તો હવે આપણી પાસે સૂત્ર આવશે સી એન એચ ટુ એન. બે નીકળી ગયા અને સાથે એની અંદર ઉમેરી દો એક ઓ, એટલે સૂત્ર બની ગયું સી એન એચ ટુ એન ઇન્ટુ ઓ. તો આ એનું સૂત્ર થઈ ગયું. કન્ફર્મ કરી લો, તમારે કોઈક વાર સૂત્ર બન્યું છે કે નહીં બરાબર એ જોઈ લેવાનું. તો એન ટુ એન એટલે કાર્બન કરતા હાઇડ્રોજન બમણા હોવા જોઈએ. તો બે કાર્બન છે, ત્રણને એક ચાર હાઇડ્રોજન છે. હજુ એક સૂત્ર ચેક કરી લેવાનું આગળ વધીને, કોઈ ભૂલ નથી ને? સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ ઓ. ઓકે,
કાર્બન કેટલા છે? એક બે ત્રણ, કાર્બન ત્રણ, હાઇડ્રોજન ત્રણ ને બે પાંચ ને એક છ, એટલે હાઇડ્રોજન છ અને ઓક્સિજન. ઓકે મિત્રો, હવે લાસ્ટ એક સમજે તો આવી રીતે અહીંયા મારો કહેવાનો હેતુ શું છે મિત્રો, આપણે કાર્બનિક રસાયણશાસ્ત્રને ગોખવાનું નથી કોઈ પણ જગ્યાએ, બરાબર પાયામાંથી સમજ મેળવવાની છે. એટલે જી નીટમાં ઘણાને ઓર્ગેનિક કેમેસ્ટ્રી અઘરું લાગતું હોય પણ એને અઘરું રહેવા જ નથી દેવું. આપણે દરેક જગ્યાએ સમજીને કામ કરીએ તો ગમે તે પ્રકારના પ્રશ્નો આપણને પૂછે પણ આપણે એને સોલ્વ કરી શકીએ. ઓકે, આલ્કેનોઇક એસિડની વાત કરીએ. ચાલો, આલ્કેનોઇક એસિડ એટલે સૂત્ર છે CH3COOH, આ એક ઉદાહરણ લીધું. ઓકે, હવે આપણી પાસે છે CH3CH3CHHHC. હવે મિત્રો જોજો અહીંયા શું છે, પહેલા તો આપણું આ સૂત્ર HHH. ઓકે, હવે CH3COOH નું સૂત્રમાં શું ફેર છે? CHHHC. ઓકે, હવે અહીંયા ડબલ બોન્ડ O એટલે બે H ગયા, આ બે H દૂર થઈ ગયા. ઓકે, અને એક છે OH, એક છે OH. ઓ પણ મિત્રો હું H આ રીતે લખીશ, કેમ H? કારણ કે આ H તો અહીંયા તમને મળી જવાનો. ઓકે, એટલે આની અંદર શું થયું, ઓવરઓલ સૂત્રમાં શું થાય છે કે આ બે એચ નીકળી જાય છે. ઓકે, આ એચ તો તમને અહીંયા ફરી પાછો ઓએચ ની અંદર એચ મળી ગયો અને આ બે એચ નીકળી ગયા અહીંયાથી ડબલ બોન્ડ ઓ. એટલે આ સૂત્રમાંથી આ સૂત્રમાં જ્યારે આપણે જઈએ તો કેટલાનો ડિફરન્સ ઉત્પન્ન થાય છે? આલ્કેન માંથી માઇનસ બે એચ, બે એચ ને આપણે કાઢી નાખ્યા બરાબર, આ એક એચ તો છે અને એની જગ્યાએ આપણે શું ઉમેર્યા? બે ઓ, બે ઓ નવા ઉમેર્યા, પ્લસ ટુ ઓ. તો આ થઈ ગયું તમારું સૂત્ર CnH2n, બે કાઢી નાખ્યા એટલે CnH2nO2. આ સૂત્ર કોનું થઈ ગયું? આલ્કેનોઇક એસિડનું, કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર થઈ ગયું. મિત્રો આવું તો કાર્બન, જે કાર્બનિક સંયોજનો છે એમાં 14 કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ છે, બધા જ માટે આવી રીતે સામાન્ય સૂત્ર બનાવી શકાય બરાબર. પણ આ પાંચ છ ની પ્રેક્ટિસ એટલા માટે કરાવી કે જો તમે આને સમજી ગયા છો તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય એનું કદાચ સામાન્ય સૂત્ર બનાવવાનું આવશે તો તમે ઇઝીલી બનાવી શકશો. ઓકે, તો આટલાના કાર્બનિક સંયોજનોના સૂત્ર તમે અલગથી પછી કોષ્ટક બનાવીને લખી પણ રાખજો. આલ્કેન CnH2n પ્લસ 2 કંઈ નહીં, આટલું લખી લો, પછી હું તમને કોષ્ટક બનાવી દઉં. ઓકે મિત્રો, તો અમને આપણે જેટલા સૂત્રો શીખી લીધા હવે એને એક કોષ્ટક બનાવીને લખી લઈએ. અને ખૂબ જ કામના છે મિત્રો, આ સૂત્રો એટલા માટે તમને અત્યારે સમજાવ્યા છે કે વારંવાર વારંવાર આને લગતા પ્રશ્નો આવે છે. ઓકે, એટલે સૂત્ર બનાવવાના પ્રશ્નો નહીં પણ પ્રશ્નની શરૂઆત જ થાય કે એક કાર્બનિક સંયોજન જે આવું સામાન્ય સૂત્ર ધરાવે છે પછી એની આગળ બધું વર્ણન આપેલું હોય. પણ આ સામાન્ય સૂત્ર જોઈને આપણને ખ્યાલ આવે છે કે ભાઈ CnH2nO2 આ તો કાર્બોક્સિલિક એસિડ, આલ્કેનોઇક એસિડનું સૂત્ર છે, પછી જ તમે આગળના પ્રશ્નને સમજી શકશો. ઓકે, તો આ લખી લો. ચાલો પછી આગળ વધીએ. તો મિત્રો હવે આપણે હાઇડ્રોકાર્બનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ સમજીશું. અત્યારે NCERTના ક્રમ મુજબ જોઈએ મિત્રો તો વચ્ચે આ મુદ્દો આપેલો નથી ટેક્સ્ટબુકમાં, પણ આગળ વધતા પહેલા IUPAC નામકરણ સમજતા પહેલા આ કાર્બન અને હાઇડ્રોજનના પ્રકારને સમજવા ખૂબ જ જરૂરી છે. આ મુદ્દો ટેક્સ્ટબુકમાં પછી આવે છે, પછી એટલે ચેપ્ટર નંબર 13માં છે, પણ મેં એને અહીંયા લઈ લીધો છે કારણ કે આ સમજણ હશે તો જ આપણે IUPAC નામકરણમાં ઘણા બધા ઘટકોને સારી રીતે ઓળખી શકીશું. એટલે અત્યારે આપણે જે કાર્બનનું વર્ગીકરણ શીખીએ છીએ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પરીક્ષા લક્ષી શોર્ટ ક્વેશ્ચન MCQ અને IUPAC નામકરણ માટે ખૂબ જ જરૂરી મુદ્દો છે. તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે, અને બહુ સહેલો મુદ્દો પણ છે મિત્રો, એકદમ ઇઝી મિત્રો છે, એકદમ ઇઝી મુદ્દો છે. ઓકે, તો મુદ્દો છે હાઇડ્રોકાર્બનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ.
हाइड्रोकार्बन संयोजन में रहेलो कार्बन परमाणु कोई एक कार्बन परमाणु जे कया प्रकार नो छे तो ए कार्बन परमाणु बीजा केटला कार्बन परमाणु साथे सीधो जोड़ायेलो छे तेने आधारे तेनुं वर्गीकरण करवामां आवे छे। तमने जे कार्बन परमाणु नुं वर्गीकरण करवानुं कहे मित्रों ते बीजा केटला कार्बन परमाणु साथे जोड़ायेलो छे ते आपणे शोधवानुं छे। बहु ईजी छे। चलो एक व्याख्याने पहेला बराबर समझी ले। जेम के प्राथमिक कार्बन जेनी संज्ञा प्राथमिक एटले वन डिग्री ऊपर अंश तो जीरो निशान एने आपणे वाँचीशुं वन डिग्री। शुं बोलीशुं मित्रों? वन डिग्री प्राथमिक कार्बन। तो जे कार्बन परमाणु बीजा एक ज कार्बन परमाणु साथे जोड़ायेलो होय तेने प्राथमिक कार्बन कहे छे अने प्राथमिक कार्बन साथे जेटला हाइड्रोजन जोड़ायेला होय तेने प्राथमिक हाइड्रोजन कहे छे। चलो अहीं एक उदाहरण तमारे समझण माटे आपेलुं छे मित्रों, बराबर। अहीं आपणे आ कार्बन पर ध्यान आपीए। आ कार्बन तो आ कार्बन बीजा केटला कार्बन साथे जोड़ायेलो छे जो तमे आ कार्बन केटला कार्बन साथे जोड़ायेलो छे ए मात्र ने मात्र एक ज कार्बन साथे जोड़ायेलो छे, बराबर। એટલે આ કાર્બનને આપણે કયા પ્રકારનો કાર્બન કહીશું? પ્રાથમિક પ્રકારનો કાર્બન કહીશું। ઓકે, અત્યારે આપણે એક એક ઉદાહરણ લઈએ પછી પાછું આપણે વિસ્તૃત કરીશું। ઓકે, અને તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આપણે શું કહીશું? પ્રાથમિક હાઇડ્રોજન। તો આ જે હાઇડ્રોજન છે એ પ્રાથમિક છે, આ હાઇડ્રોજન પ્રાથમિક છે, આ હાઇડ્રોજન પ્રાથમિક છે। તો મિત્રો આ ઉદાહરણ પરથી એક શોર્ટ રીત ઝડપ કરવા માટેની રીત જે છે ફાસ્ટ શોધવા માટેની રીત કે પ્રાથમિક કાર્બન પરમાણુ આપણે શોધવો હોય તો તેની પર 3H પરમાણુ જોડાયેલા હોય। પ્રાથમિક કાર્બન કોને કહેવાય? જેની પર 3H જોડાયેલા હોય। ઓકે, તો હવે તમે આ મેથડને સમજી ગયા હોય તો મેં ટૂંકમાં નીચે લખ્યું છે કે ભાઈ દ્વિતીયક કાર્બન કોને કહેવાય। બહુ સિમ્પલ છે, દ્વિતીયક કાર્બન। હવે લાંબુ લાંબુ નથી લખ્યું મિત્રો, ટૂંકમાં જે કાર્બન બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાય એને દ્વિતીયક કાર્બન પરમાણુ કહેવાય। ઓકે, ચાલો આ જે રેડ વડે અહીંયા કાર્બન દર્શાવેલો છે આ કાર્બન પર અહીંયા ધ્યાન આપો। આ કાર્બન પરમાણુ બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે? જો એક આ બાજુ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે અને એક આ બાજુ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે સીધો બે, એની સાથે આગળ કેટલા છે પાછળ ઉપર એ નથી જોવા। આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે છે? બે કાર્બન સાથે છે, બરાબર। એટલે આ કયા પ્રકારનો કાર્બન કહેવાય? દ્વિતીયક કાર્બન કહેવાય। અને એની સંજ્ઞા શું? ટુ ને ઉપર અંશ, એને આપણે બોલીશું ટુ ડિગ્રી કાર્બન। એટલે આ જે કાર્બન છે મિત્રો એ ટુ ડિગ્રી કાર્બન છે, દ્વિતીયક કાર્બન છે। ઓકે, અને એની સાથે જોડાયેલા જે એચ છે, આ જે એચ છે એ દ્વિતીયક હાઇડ્રોજન કહેવાય, આ પણ દ્વિતીયક હાઇડ્રોજન કહેવાય। મિત્રો આ મુદ્દો આગળ જઈને ખૂબ જ મહત્વનો, બરાબર, આને હું કહીશ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। જે મિત્રો આ નથી સમજી શકતા તે આગળ જઈને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કશું નથી કરી શકતા, બરાબર। મુદ્દો કોઈ અઘરો નથી, પણ ઘણા વિદ્યાર્થીઓ ભણતી વખતે, અત્યારે તમારા મને ઘણા વિદ્યાર્થીઓ વિડીયો જોતી 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 વખતે સાથે સાથે ખાતા હશે, સૂતા હશે, બરાબર, અને સાથે અન્ય અડધા તો કોઈ બીજી પ્રવૃત્તિમાં રોકાયેલા હશે। તો આવું ઓછું ધ્યાન તમે આપશો તો પછી આગળ જઈને તમારા માટે ખૂબ જ મુશ્કેલી થશે। તો બરાબર ધ્યાન આપો, મુદ્દો સહેલો છે। બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય એવા કાર્બનને શું કહેવાય? દ્વિતીયક કાર્બન। તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનને દ્વિતીયક હાઇડ્રોજન કહેવાય। ચાલ, તો દ્વિતીયક હાઇડ્રોજન સાથે કેટલા કાર્બન? એના બે બે બાજુ તે કાર્બન સાથે જોડાયેલો હોય, અને તો સંયોજકતાના નિયમને અનુસરીએ તો હવે બે સંયોજકતા બાકી રહી કાર્બનની, એટલે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય? બે હાઇડ્રોજન જોડાયેલા હોય। મિત્ર થોડીક ઝડપ રાખીએ, તૃતીયક કાર્બન કોને કહેવાય? હવે તો તમે સમજી જ ગયા છો, એવો કાર્બન જે ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય। ચાલો આ કાર્બન પર ધ્યાન આપો તમે, આ કાર્બન પરમાણુ કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે? એક, બે અને નીચે ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, બરાબર। એટલે આ કાર્બન પરમાણુને કેવો કાર્બન પરમાણુ કહીશું? તૃતીયક કાર્બન પરમાણુ કહીશું। ઓકે, અને તૃતીયક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજનને તૃતીયક હાઇડ્રોજન કહેવાય। તો આ તૃતીયક કાર્બન છે, ત્રણ બાજુ તો એ કાર્બનથી જોડાયેલો છે, એટલે હવે એની કેટલી સંયોજકતા બાકી રહેશે? એક જ। એટલે તૃતીયક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય? એક એચ જોડાયેલો હોય, તો આ તૃતીયક હાઇડ્રોજન છે। ઓકે મિત્રો, ચાલો તો એને પણ ઓળખી લીધો। ચતુર્થક કાર્બન, તો હવે સમજી જ ગયા હોય તમે, તમે વધારે સમજદાર છો। ચતુર્થક કાર્બન કોને કહેવાય? જે કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલો, જેની ચારે ચાર બાજુ કાર્બનથી ઘેરાયેલો હોય,
તેવા કાર્બનને કહેવાય ચતુર્થક કાર્બન. ઓકે મિત્રો, આ કાર્બન પર ધ્યાન આપો તમે, એની એક બાજુ કાર્બન છે, બીજી બાજુ કાર્બન છે, ત્રીજી બાજુ કાર્બન છે, ચોથી બાજુ પણ કાર્બન છે, ચારે ચાર બાજુ કાર્બન છે. એટલે આ જે કાર્બન પરમાણુ છે એ કયા પ્રકારનો છે? ચતુર્થક પ્રકારનો કાર્બન પરમાણુ છે. શું મિત્રો? ચતુર્થક હાઇડ્રોજન હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યની વાત છે. ચતુર્થક હાઇડ્રોજનની સંખ્યા કેટલી? તો મિત્રો ચતુર્થક હાઇડ્રોજન શક્ય જ નથી. ચતુર્થક હાઇડ્રોજન ક્યારે હોય જ નહીં. કેમ ન હોય? કાર્બનની ચાર સંયોજકતા, ચારે ચાર સંયોજકતા કાર્બન વડે જોડાયેલી છે, એટલે હવે ત્યાં હાઇડ્રોજન આવવાનો કોઈ સવાલ નથી. તો પછી જે કાર્બન સાથે હાઇડ્રોજન ન જોડાયેલા હોય, બરાબર, શોર્ટ રીટ કહીએ તો જે કાર્બન હાઇડ્રોજન ધરાવતો નથી એને શું કહેવાય? ચતુર્થક હાઇડ્રોજન કહેવાય. ઓકે મિત્રો, ચાલો તો હવે બાકીના જે કાર્બન છે અહીંયા એને આપણે તપાસી લઈએ, તમારે જ કહેવાનું છે. ઓકે, તો આ કાર્બન કયા પ્રકારનો કાર્બન છે? વ્યાખ્યા અને સમજૂતી આપણે પૂરી કરી લીધી. હવે ઝડપથી આપણે આ બે સંયોજનો છે એની અંદર પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક અને ચતુર્થક કાર્બનને ઓળખી લઈએ. તો બાકી રહેલા કાર્બનની વાત કરીએ. આ કાર્બન કયા પ્રકારનો કાર્બન કહેશો? જો ચાલો ધ્યાનથી બરાબર, કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? યસ, એક આ બાજુ અને એક આ બાજુ, એટલે કયા કાર્બન કહેવાશે? દ્વિતીય. બીજી કઈ રીતે કહી શકાય? એની સાથે આ બે એચ છે, બે એચ છે એટલે પણ બે એચ હોય, દ્વિતીય કાર્બન કહેવાય. ઓકે, આ કાર્બન કયા પ્રકારનો છે? તો હાઇડ્રોજનથી પણ ઝડપથી આમ જોઈએ તો એક જ કાર્બન સાથે હવે તે જોડાયેલો છે એટલે પ્રાથમિક કહેવાય, અને કોઈને હાઇડ્રોજનથી ફાવે તો ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે એટલે એ પ્રાથમિક કહેવાય. ઓકે, હજુ આ કાર્બન બાકી રહ્યો. આ કાર્બન કયા પ્રકારનો છે? હવે એચ થી ઓળખીએ તો એની સાથે કેટલા એચ છે? એક, બે ને ત્રણ, ત્રણ એચ છે માટે પ્રાથમિક છે. ઓકે, એની સાથે ત્રણ એચ છે એટલે ત્રણ એચ માટે પ્રાથમિક. બે રીતે થાય, કાર્બન કાર્બન થી જો કે હાઇડ્રોજન થી જો. મિત્રો હાઇડ્રોજન વાળી રીત વધારે સરળ રીત છે. કેમ? પરીક્ષામાં આપણે આવી રીતે, આ તો આપણે વ્યાખ્યાને સમજવા માટે આ રીતે સંયોજનને છૂટું પડ્યું. પરીક્ષામાં તમને આવું સંયોજન આપેલું હશે તો આવું સંયોજનમાંથી મારે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક ઓળખવા છે. તો હાઇડ્રોજનની મદદથી હું ઝડપથી ઓળખી નાખીશ. ધારો કે સૌ પ્રથમ પ્રાથમિક કાર્બન ઓળખવા છે, તો પ્રાથમિક કાર્બન ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય તો ત્રણ હાઇડ્રોજન, એક, બે, ત્રણ, ચાર, પાંચ. ઓકે, તો આ બધા કાર્બન, આ બધા કેવા છે? પ્રાથમિક. તો હવે મને કોઈ પૂછે કે આમાં કેટલા પ્રાથમિક કાર્બન છે? તો પ્રાથમિક કાર્બનની સંખ્યા છે પાંચ. ઓકે, હવે કોઈ મને પૂછે કે દ્વિતીયક કેટલા છે? જરાક રંગ બદલીએ આપણે. દ્વિતીયક કેટલા છે? તો દ્વિતીયક, દ્વિતીયક કાર્બન બે એચ ધરાવે, તો બે એચ, બે એચ, બે એચ, તો આ દ્વિતીયક છે, આ દ્વિતીયક છે. ઓકે, તો દ્વિતીયક કાર્બનની સંખ્યા કેટલી આવી? તો કે બે આવી. ઓકે, તૃતીયક કાર્બન કેટલા છે? તો તૃતીયક કાર્બન એક એચ જ ધરાવતો હોય, તૃતીયક કાર્બન જે છે એક એચ ધરાવતો હોય, તો આ કાર્બનની વાત કરીએ તો એક જ એચ ધરાવે છે, એક જ એચ ધરાવે છે માટે કેવો છે? તૃતીયક છે. તો તૃતીયક કાર્બનની સંખ્યા આવી એક. ઓકે, ચતુર્થક કાર્બન કેટલા છે? તો જેની સાથે એક પણ એચ ન જોડાયેલો હોય, ચારે ચાર બાજુ કાર્બન હોય, પણ આપણે એચથી જ વાત કરીએ, તો આની સાથે એક પણ એચ જોડાયેલો નથી, એટલે આ જે કાર્બન છે એ કયા પ્રકારનો થશે? ચતુર્થક. ઓકે, તો આમાં ચતુર્થક કાર્બનની સંખ્યા પણ કેટલી છે? એક. ઓકે મિત્રો, તો આ વ્યાખ્યા સમજવા માટે આપણે સૂત્રને આખું ઓપન કરીને જોયું, પણ પરીક્ષામાં ફટાફટ તમારે જવાબ આપવા હોય તો તમારે કોની મદદથી જોવાનું છે? હાઇડ્રોજન કેટલા જોડાયેલા છે એની પરથી તમે ઝડપથી સમજી શકશો કે આ કયા પ્રકારનો કાર્બન છે. ઓકે, હવે ચક્રીય સંયોજનોનું એક ઉદાહરણ ઝડપથી જોઈએ મિત્રો. ચાલો, તો આ પ્રકારનું એક ચક્રીય સંયોજન આપેલું છે અને એની અંદર આપણને શોધવાનું કે કયો પ્રાથમિક કાર્બન છે, કયો દ્વિતીયક છે. ઓકે, ચાલો ઝડપથી શોધીએ. તો આપણે આ કાર્બનથી શરૂઆત કરીએ. આ કાર્બન, ઓકે, આપણે આવું આ એનું સંપૂર્ણ બંધારણ છે જે આપણે શીખીને આવ્યા છે, ને આની અંદર પણ કહી શકે એક, બે, ત્રણ અને ચાર, ચારે ચાર બાજુ કાર્બનથી જોડાયેલો છે માટે આ ચતુર્થક કાર્બન છે. ઓકે, આ કાર્બનની વાત કરીએ મિત્રો, તો અહીંયા બંધારણમાં જોઈએ આમ પણ ખબર પડી જાય, એક, બે અને ત્રણ, આ ત્રણે ત્રણ બાજુએ કાર્બનથી જોડાયેલો છે એટલે તૃતીયક કાર્બન છે. અહીંયા કાર્બનથી જ તમને ખબર પડશે, બરાબર. ઓકે, આ કાર્બનની વાત કરીએ,
तो एक अने बे, बे कार्बन साथे जोड़ायेलो छे एटले द्वितीय कार्बन छे। आ कार्बन नी वात करीए एक अने बे, बे बाजु जोड़ायेलो छे, बाकीना बे हाइड्रोजन होय। अहींया मित्रों हाइड्रोजन नी आपणे जरूर नथी कारण के सीधा कार्बन देखाय छे, तो चक्रीय जे संयोजन होय एमां आपणे कार्बन वाली रीतनो ज उपयोग करी शकीए। आ कार्बन नी वात करीए तो ए बे कार्बन साथे जोड़ायेलो छे એટલે દ્વિતીયક છે। આ કાર્બનની વાત કરીએ તો એ બે કાર્બન સાથે જોડાયેલો છે, એક આ બાજુ ને એક આ બાજુ, એટલે દ્વિતીયક છે। આ કાર્બનની વાત કરીએ તો એ માત્ર ને માત્ર એક જ સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક છે। આ કાર્બનની વાત કરીએ તો એ એક જ સાથે અહીંયા જોડાયેલો છે એટલે પ્રાથમિક છે। આ કાર્બનની વાત કરીએ તો એક જ સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક છે। ઓકે, તો આમાં પ્રાથમિક કાર્બનની સંખ્યા કેટલી આવી? પ્રાથમિક કાર્બનની સંખ્યા આવી ત્રણ। દ્વિતીય કાર્બનની સંખ્યા કેટલી આવી? એક બે ત્રણ ચાર, ચાર। ઓકે, તૃતીય કાર્બનની સંખ્યા કેટલી આવી? એક। ચતુર્થ કાર્બનની સંખ્યા કેટલી આવી? એક। ઓકે, તો આ પ્રમાણેના જેટલા પણ પ્રશ્નો આવે તો તમે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક હાઇડ્રોજન કાર્બન, ચતુર્થક કાર્બન મિત્રો, ચતુર્થક હાઇડ્રોજન હોતો નથી, એની સંખ્યા પણ ગણી શકો અને એને શોધીને બતાવી પણ શકો। ઓકે, ચાલો લખી લો આટલું। તો મિત્રો આજે આપણે બે ખૂબ જ અગત્યની બાબતો સમજાવી છે, એક છે સામાન્ય સૂત્ર બનાવવું અને બીજું છે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક કાર્બનને ઓળખવો। ઓકે, તો અહીંયા હોમવર્ક માટે મેં તમને કેટલાક સૂત્રો આપેલા છે જેની પરથી તમારે આ સૂત્રોના સામાન્ય સૂત્ર શું થાય તે બનાવવાના છે, અને બીજું છે અહીંયા કેટલાક સંયોજનો આપેલા છે એમાં તમારે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક કાર્બનની સંખ્યા ગણવાની છે। ઓકે મિત્રો, તો આટલું કામ તમારે ખાસ કરવાનું છે, આ ચાલેલી થિયરી તો એકવાર લખવાની જ છે અને સાથે આ હોમવર્કને સોલ્વ કરવાનો છે। ઓકે।